હરિ ઓમ જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચર દ્વારા આપણે એસપી વિભાગના ચેપ્ટર 3 ડિબેન્ચર વિશેનો અભ્યાસ શરૂ કર્યો ને જેમાં પાઠની પ્રસ્તાવના, ત્યારબાદ ડિબેન્ચરનો અર્થ ને ત્યારબાદ ડિબેન્ચરની જુદી જુદી વ્યાખ્યાઓ વિશેની માહિતી મેળવી. આ વ્યાખ્યાઓમાં પહેલી વ્યાખ્યા છે સર ફ્રાન્સિસ પામરના મત મુજબ ડિબેન્ચર, બીજી વ્યાખ્યા છે સામાન્ય વ્યાખ્યા, અને ત્રીજી તેમજ ખૂબ જ અગત્યની વ્યાખ્યા કે જે પરીક્ષામાં 2 માસના મૂળ ભારમાં પૂછવામાં આવે છે, સર્વ સ્વીકૃત વ્યાખ્યા વિશેનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ આજના લેક્ચર દ્વારા ચેપ્ટરનો ખૂબ જ અગત્યનો પ્રશ્ન ડિબેન્ચરના પ્રકારોની સમજૂતી વિશેનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો છે, કારણ કે ગયા લેક્ચરમાં જ મેં તમને માહિતી આપી હતી કે આ ચેપ્ટરમાંથી વાર્ષિક પરીક્ષામાં વિભાગ સીમાં 2-2 ગુણના 2 પ્રશ્ન પૂછવામાં આવે છે, અને આ 2 પ્રશ્નોમાંથી કોઈ એક પ્રશ્ન ફરજિયાત સ્વરૂપે અહીં જે ડિબેન્ચરના પ્રકારોની સમજૂતી દર્શાવેલી છે તેમાંથી જ કોઈ એક પ્રકાર તમને પૂછવામાં આવેલો હશે. તો જેથી કરી આ ડિબેન્ચરના 4-4 પ્રકારોની સમજૂતી સ્વરૂપે મેં જે બાબત રજૂ કરી છે આ દરેક બાબતને ખાસ ધ્યાનથી સમજજો અને યાદ રાખજો. તો વાત કરીએ હવે ડિબેન્ચરના પ્રકારો વિશેની. તો જ્યારે કંપનીમાં લાંબા ગાળાની મૂડીની જરૂરિયાત હોય તો એ સમયે આ મૂડીની જરૂરિયાત પૂરી કરવા માટે કંપનીના સંચાલકો દ્વારા કોઈ એક પ્રકારના નહીં પરંતુ જુદા જુદા 4 પ્રકારના ડિબેન્ચર વેચવા માટે બહાર પાડવામાં આવે છે. એટલે કે જાહેર જનતા એટલે કોણ? તમારી ને મારા જેવી વ્યક્તિઓ, આમ નાગરિક. આ જાહેર જનતા કંપનીમાં સરળતાથી નાણાં રોકે તે માટે કંપની સંચાલકો જુદા જુદા પ્રકારના ડિબેન્ચર બહાર પાડે છે. શું કામે? કારણ કે ડિબેન્ચરમાં નાણાં રોકનાર વ્યક્તિ એટલે કે ડિબેન્ચર ખરીદનાર વ્યક્તિ પોતાના નાણાંની સલામતીને ખાસ મહત્વ આપે છે. ટૂંકમાં કહીએ તો જે પણ વ્યક્તિ કંપનીના ડિબેન્ચર ખરીદે છે, કંપનીમાં નાણાંનું રોકાણ કરે છે, એ વ્યક્તિ પહેલી પ્રાયોરિટી તેના નાણાં સલામત રહે એની આપે છે. અને આથી જ કીધું છે કે ડિબેન્ચરમાં નાણાં રોકનાર વ્યક્તિ પોતાના નાણાંની સલામતીને ખાસ મહત્વ આપે છે. અને આ બાબતને ધ્યાનમાં રાખીને જ કંપની દ્વારા જુદા જુદા 4 પ્રકારના ડિબેન્ચર વેચવા માટે બહાર પાડવામાં આવે છે, જેમાં ડિબેન્ચરનો પહેલો પ્રકાર છે ગીરો ડિબેન્ચર, ત્યારબાદ બીજો પ્રકાર છે સંપૂર્ણ રૂપાંતરક સમ ડિબેન્ચર, ત્યારબાદ ત્રીજો પ્રકાર છે અંશતઃ રૂપાંતરક સમ ડિબેન્ચર, અને છેલ્લે ચોથો પ્રકાર છે બિન રૂપાંતરક સમ ડિબેન્ચર. તો હવે આપણે ક્રમશઃ રીતે આ દરેક પ્રકારોની સમજૂતી વિશેનો અભ્યાસ કરીએ. તો સૌપ્રથમ પહેલો પ્રકાર ગીરો ડિબેન્ચર, કે જેને અંગ્રેજીમાં મોર્ગેજ ડિબેન્ચર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કોને કહેવાય છે ગીરો ડિબેન્ચર? તો જ્યારે કોઈ વ્યક્તિ કંપનીની જેટલી પણ કિંમતના ડિબેન્ચર ખરીદે એટલી જ કિંમતની કંપની પોતાની કોઈ મિલકત ગીરો મૂકે, ગીરવી મૂકે, તો તેવા ડિબેન્ચરને ગીરો ડિબેન્ચર કહેવાય છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ કંપનીના 10,000ની કિંમતના ડિબેન્ચર ખરીદે તો એ સમયે કંપની પણ પોતાની આ 10,000ની કિંમતની કોઈ મિલકત ગીરો મૂકે તો તેને જ ગીરો ડિબેન્ચર કહેવાય છે, કે જેના વિશેની માહિતી હવે આપણે ડિટેલમાં મેળવીએ. આ પ્રકારના ડિબેન્ચર બહાર પાડતી વખતે કંપનીએ પોતાની મિલકત ગીરો એટલે કે ગીરવી મૂકી તેના પર સ્થિર કે અસ્થિર બોજ ઊભો કરવો પડે છે. ટૂંકમાં કહીએ તો જ્યારે પણ કંપની ગીરો ડિબેન્ચર બહાર પાડે તો એ સમયે આ ગીરો ડિબેન્ચર ખરીદનાર વ્યક્તિએ જેટલી કિંમતના ડિબેન્ચર ખરીદેલા છે કંપની પોતાની એટલી જ કિંમતની કોઈ મિલકતને ગીરવી મૂકે છે ને એ મિલકત ઉપર સ્થિર કે અસ્થિર બોજ ઊભો કરે છે. અને આ ગીરો મૂકેલ મિલકત પર કંપની કોઈ નિર્ણય લે તે પહેલા ડિબેન્ચર ટ્રસ્ટીની મંજૂરી લેવી પડે છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો, આ ડિબેન્ચર ટ્રસ્ટી કોને કહેવાય છે અને એનું કાર્ય કયું હોય છે બાબત ખાસ સમજો. તો કંપનીમાં ડિબેન્ચર ખરીદનાર વ્યક્તિ એટલે કે કંપનીના ડિબેન્ચર હોલ્ડરો દરેક એક જગ્યાએ નથી રહેતા હોતા, દૂર દૂરના વિસ્તારોમાં રહેતા હોય છે.
જેના પરિણામ સ્વરૂપે આ કંપનીના દરેક ડિબેન્ચર હોલ્ડરોના હિતનું રક્ષણ કરવા માટે દરેક ડિબેન્ચર હોલ્ડરો દ્વારા આ ડિબેન્ચર ટ્રસ્ટી તરીકે કોઈ વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે અને આ ડિબેન્ચર ટ્રસ્ટીનું કાર્ય કયું હોય તો ડિબેન્ચર હોલ્ડરોના હિતનું રક્ષણ કરવાનું તો જ્યારે કંપની પોતાની જે મિલકત ગીરો મૂકે છે એ મિલકત ઉપર કોઈ નિર્ણય લેવા માંગતી હોય એટલે કે એ મિલકતને વેચવા માંગતી હોય તો એ સમયે સૌપ્રથમ આ ડિબેન્ચર ટ્રસ્ટીની મંજૂરી લેવી જરૂરી છે તેમજ કંપનીના વિસર્જન સમયે વિસર્જન એટલે કે કંપની જ્યારે બંધ કરવાની હોય તે સમયે કંપનીની મિલકત પર ડિબેન્ચર હોલ્ડરનો પ્રથમ હક હોય છે ટૂંકમાં કહીએ તો જ્યારે પણ કંપનીનું વિસર્જન કરવાનું હોય તો એ સમયે જે ગીરો મૂકેલી મિલકત છે એ મિલકત ઉપર સૌથી પહેલો હક કંપનીના ડિબેન્ચર હોલ્ડરોનો હોય છે તો વિદ્યાર્થીઓ આ ગીરો ડિબેન્ચરના પ્રકારમાં આપણે ત્રણ બાબતો વિશેની માહિતી મેળવી સૌપ્રથમ અર્થમાં જણાવેલું છે કે આ પ્રકારના ડિબેન્ચર બહાર પાડતી વખતે કંપનીએ પોતાની મિલકતો ગીરો મૂકી તેના પર સ્થિર કે અસ્થિર બોજ ઊભો કરવો પડે છે તેમજ આ ગીરો મૂકેલી મિલકત પર કંપની કોઈ નિર્ણય લે તો પહેલા ડિબેન્ચર ટ્રસ્ટીની મંજૂરી લેવી પડે છે અને કંપની વિસર્જન સમયે આ ગીરો મૂકેલ મિલકત પર ડિબેન્ચર હોલ્ડરોનો પ્રથમ હક હોય છે પહેલો અધિકાર હોય છે તો ત્યારબાદ ડિબેન્ચરનો બીજો પ્રકાર છે સંપૂર્ણ રૂપાંતર સમ ડિબેન્ચર જેને ટૂંકમાં FCD અને અંગ્રેજીમાં ફૂલી કન્વર્ટેબલ ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે અહીં વિદ્યાર્થી મિત્રો ફૂલીનો મીનિંગ થશે સંપૂર્ણ અને કન્વર્ટેબલનો મીનિંગ થશે રૂપાંતરક્ષમ ફૂલી કન્વર્ટેબલ ડિબેન્ચર તો જેના વિશેની માહિતી મેળવીએ કોને કહેવાય છે આ સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર તો ડિબેન્ચર હોલ્ડર સાથે કંપની દ્વારા નક્કી થયેલ કરાર મુજબ નિશ્ચિત સમય પૂર્ણ થતા આ નિશ્ચિત સમય એટલે કયો સમય તો ડિબેન્ચર હોલ્ડર અને કંપની વચ્ચે જે સમય નક્કી કરવામાં આવેલો છે એ સમય પૂર્ણ થતા ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર શેમાં ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતરણ કરવામાં આવે તો તેવા ડિબેન્ચરને FCD એટલે કે સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે હવે વિદ્યાર્થી મિત્રો ટૂંકમાં યાદ રાખજો કે જે ડિબેન્ચરનો સમય પૂર્ણ થતા ઇક્વિટી શેરમાં રૂપાંતરણ કરવામાં આવે તો તેવા ડિબેન્ચરને FCD અથવા તો ફૂલી કન્વર્ટેબલ ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે આ પ્રકારના ડિબેન્ચરમાં ડિબેન્ચર ધારકોને બે વિકલ્પો આપવામાં આવે છે જેમાં પહેલો વિકલ્પ છે સમય મર્યાદા પૂરી થાય ત્યારબાદ ડિબેન્ચરના નાણાં પરત કરવા અને બીજો વિકલ્પ છે ડિબેન્ચરની રકમના શેર આપવા કે જેને આપણે FCD ફૂલી કન્વર્ટેબલ ડિબેન્ચર તરીકે ઓળખીએ છીએ બાબત ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચરમાં ડિબેન્ચર ધારકને બે વિકલ્પ આપવામાં આવે છે કે જે સમય નક્કી કરવામાં આવેલો છે એ સમય પૂર્ણ થાય ત્યારબાદ ડિબેન્ચર ધારક પોતાના ડિબેન્ચરની રકમના નાણાં પરત પણ લઈ શકે છે અને સમય પૂર્ણ થાય તો ત્યારબાદ એના ડિબેન્ચરને શેરમાં રૂપાંતરિત કરવામાં આવે છે અને જો ડિબેન્ચર ધારક FCD એટલે કે આ બીજો વિકલ્પ પસંદ કરે તો ડિબેન્ચર ધારક તરીકેના બધા જ હક ગુમાવે છે અને ઇક્વિટી શેર ધારક તરીકેના હક મેળવે છે એટલે કે જ્યારે પણ ડિબેન્ચર ધારક સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર ખરીદે તો એ સમયે સમય પૂર્ણ થતા ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થાય છે અને જેના પરિણામ સ્વરૂપે ડિબેન્ચર ધારક પોતાના ડિબેન્ચર તરીકેના બધા જ હક ગુમાવે છે અને ઇક્વિટી શેરમાં રૂપાંતર થવાને કારણે ઇક્વિટી શેર ધારક તરીકેના બધા જ હક મેળવે છે ત્યારબાદ ડિબેન્ચરનો ત્રીજો પ્રકાર છે અંશતઃ રૂપાંતરક્ષમ ડિબેન્ચર જેને ટૂંકમાં PCD અને અંગ્રેજીમાં પાર્ટલી કન્વર્ટેબલ ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ ત્રીજા પ્રકારના ડિબેન્ચરમાં ડિબેન્ચરને બે વિભાગ પાડીને તેમાં વહેંચી દેવામાં આવે છે જેમાં પહેલા વિભાગમાં ડિબેન્ચરના એક ભાગમાં સંપૂર્ણ રૂપાંતરિત હોય છે એટલે કે ડિબેન્ચરનો જે પહેલો ભાગ હોય છે એ પહેલા ભાગને ઇક્વિટી શેરમાં રૂપાંતરિત કરવામાં આવે છે અને બીજા ભાગ બિન રૂપાંતરિત હોય છે એટલે કે એ બીજા ભાગમાં ડિબેન્ચર ધારકને એના નાણાં પરત કરવામાં આવે છે ટૂંકમાં કહીએ
તો અંશદ રૂપાંતર સમ ડિબેન્ચર જે વ્યક્તિએ ખરીદેલા હોય એટલે જેટલી પણ કિંમતના ડિબેન્ચર ખરીદેલા હોય એ કુલ કિંમતને બે વિભાગમાં વહેંચી દેવામાં આવે છે જેમાં પહેલા વિભાગમાં ડિબેન્ચર ધારકને અડધી કિંમતના ડિબેન્ચરના જગ્યાએ ઇક્વિટી શેર આપવામાં આવે છે અને અડધી કિંમત ડિબેન્ચર ધારકને પરત કરી દેવામાં આવે છે એટલે કે જેમાં સંપૂર્ણ રૂપાંતરિત ભાગ સામે ઇક્વિટી શેર આપવામાં આવે છે અને બિન રૂપાંતરિત ભાગ સામે નાણાં પરત કરવામાં આવે છે અને ત્યારબાદ ડિબેન્ચરનો ચોથો પ્રકાર છે બિન રૂપાંતરિત ડિબેન્ચર જેને ટૂંકમાં એનસીડી અને અંગ્રેજીમાં નોન કન્વર્ટિબલ ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ ચોથા પ્રકારમાં ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવામાં આવતું નથી અને તેથી જ તેને બિન રૂપાંતરક્ષમ ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે આ પ્રકારના ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થતું નથી એટલે કે ડિબેન્ચરની મુદત પૂરી થતા કઈ મુદત તો અહીં આપણે જણાવેલું હતું ડિબેન્ચર હોલ્ડર અને કંપની વચ્ચે જે મુદત જે સમય નક્કી કરેલો છે એ મુદત પૂરી થતા ડિબેન્ચર ધારકને નાણાં પરત કરવામાં આવે છે તો ડિબેન્ચરના ચાર પ્રકારો વિશેની આપણે માહિતી મેળવી આ ચારે પ્રકારોની દરેક વિગતોને એકવાર ટૂંકમાં ધ્યાનથી જોઈ લઈએ જેથી કરીને ખાસ ધ્યાન આપજો સૌપ્રથમ પહેલો પ્રકાર છે ગીરો ડિબેન્ચર તો આ ગીરો ડિબેન્ચરમાં કંપની પોતાની મિલકત ગીરો મૂકી તેના પર સ્થિર કે અસ્થિર બોજ ઉભો કરે છે તેમજ કંપની આ ગીરો મૂકેલ મિલકત પર કોઈ નિર્ણય લે તો તે પહેલા ડિબેન્ચર ટ્રસ્ટીઓની મંજૂરી લેવી પડે છે અને કંપની વિસર્જન સમયે ગીરો મૂકેલ મિલકત પર ડિબેન્ચર હોલ્ડરનો પ્રથમ હક હોય છે ત્યારબાદ સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર કે જેને ટૂંકમાં એફસીડી અને અંગ્રેજીમાં ફૂલી કન્વર્ટિબલ ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે તો આ પ્રકારના ડિબેન્ચરને નિશ્ચિત સમય પૂર્ણ થતા ઇક્વિટી શેરમાં રૂપાંતરિત કરવામાં આવે છે ઉપરાંત આ પ્રકારના ડિબેન્ચરમાં એટલે કે એફસીડી ડિબેન્ચરમાં ફૂલી કન્વર્ટિબલ ડિબેન્ચરમાં ડિબેન્ચર ધારકોને બે વિકલ્પો આપવામાં આવે છે જેમાં પહેલા વિકલ્પમાં ડિબેન્ચરના નાણાં પરત કરવામાં આવે છે અને બીજા વિકલ્પમાં ડિબેન્ચરની રકમના શેર આપવામાં આવે છે અને જો ડિબેન્ચર ધારક બીજો વિકલ્પ એટલે કે એફસીડી વિકલ્પ પસંદ કરે તો એ સમયે ડિબેન્ચર હોલ્ડર તરીકેના બધા જ હક ગુમાવે છે અને ઇક્વિટી શેર ધારક તરીકેના બધા જ હક મેળવે છે ત્યારબાદ ત્રીજો પ્રકાર છે અંશદ રૂપાંતરક્ષમ ડિબેન્ચર જેને ટૂંકમાં પીસીડી અને અંગ્રેજીમાં પાર્ટલી કન્વર્ટિબલ ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે તો આ પ્રકારના ડિબેન્ચરને બે વિભાગ પાડી દેવામાં આવે છે જેમાં પહેલો વિભાગ સંપૂર્ણ રૂપાંતરિત હોય છે અને બીજો વિભાગ બિન રૂપાંતરિત હોય છે તો આ સંપૂર્ણ રૂપાંતરિત ડિબેન્ચરમાં ડિબેન્ચર ધારકને ડિબેન્ચરની જગ્યાએ ઇક્વિટી શેર આપવામાં આવે છે બિન રૂપાંતરિત ભાગ સામે ડિબેન્ચર ધારકને એના નાણાં પરત કરવામાં આવે છે અને છેલ્લે છે બિન રૂપાંતરિત ડિબેન્ચર જેને ટૂંકમાં એનસીડી અને અંગ્રેજીમાં નોન કન્વર્ટિબલ ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે તો આ પ્રકારના ડિબેન્ચરમાં ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવામાં આવતું નથી એટલે કે નિશ્ચિત મુદત પૂરી થતા ડિબેન્ચર ધારકને એના નાણાં પરત કરી દેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ ડિબેન્ચરના ચારે ચાર પ્રકારોની દરેક સમજૂતીને ખાસ ધ્યાનથી યાદ રાખજો કારણ કે શરૂઆતમાં મેં તમને જણાવ્યું ફરજિયાત વાર્ષિક પરીક્ષામાં આ ચાર પ્રકારોમાંથી કોઈ એક અથવા તો બે પ્રકાર તમને બે માર્ક્સના ગુણભારમાં ફરજિયાત સ્વરૂપે પૂછવામાં આવેલો હશે તો અહીં આજનો આપણો આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ હરિ ઓમ